અને તમારા સૌના હૃદયમાં વસેલા શ્રી કૃષ્ણને મારા પ્રણામ. 19 વર્ષ વીતી ગયા છે મારા પરિવાર સાથે, અને 18 વર્ષ તો મેં મારા પપ્પાને સમજ્યા વગર જ વિતાવી દીધા છે. પણ આ 18 વર્ષનું મને 1 વર્ષમાં જ શીખવાડી દીધું, અને સ્વામીજી જીવનમાં ભમરા ના પડે ને એવી રીતે શીખવાડ્યું છે. ઘણા લોકો કહે છે કે આ બધું તો જીતુભાઈના ભાગ્યમાં છે, પણ બેસમેન્ટથી 13th ફ્લોર સુધી પહોંચવામાં કેટલી મહેનત લાગે ને એ તો એને જ ખબર છે. અમારા જીવનના કૃષ્ણ તો એ જ છે. આજથી 1 વર્ષ પહેલાં અમને કૃષ્ણની ઓળખાણ કરાવી હતી, તો જેમ છોકરાને છોકરીને જોઈને લવ એટ ફર્સ્ટ સાઈટ થઈ જાય ને એવું જ કાંક અમારી સાથે પણ થયું હતું. એના પછી અમે કૃષ્ણને સમજવાની બહુ કોશિશ કરી. ભગવદ્ ગીતાના 700 શ્લોકના અર્થ મેં સ્વયંને અર્જુન સમજીને કર્યા છે. એટલે એક દિવસ મેં પપ્પાને પૂછ્યું કે કોણ ગ્રેટ હતું, સંજય યા અર્જુન, કે બંનેને સેમ જ ભગવદ્ ગીતા સાંભળવા મળી હતી. મને એમ કે અર્જુન કહેશે, પણ પપ્પાએ તો બહુ આસાનીથી ધૃતરાષ્ટ્ર કહી દીધું કે અગર ધૃતરાષ્ટ્રે પ્રશ્ન જ ના પૂછ્યો હોત તો આપણને ગીતા કેમ સાંભળવા મળત. એટલે હું રડવા લાગી કે અમારા જેવા અર્જુનનું શું જે કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરે છે. તો પછી સમજાવ્યું કે ધૃતરાષ્ટ્ર અને કૃષ્ણ બંને અલગ છે, પણ અર્જુન ને કૃષ્ણ આ બેમાં કોઈ ભેદ નથી. ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કીધું છે ને કે પાંડવોમાં અર્જુન હું છું. તો પણ ના સમજાયું. પછી મને પૂછ્યું કે તો તમે શીખ્યા શું ભગવદ્ ગીતામાંથી. મારી પાસે કોઈ મોટો જવાબ નહોતો. મેં ફક્ત એમ જ કીધું કે આપણે આપણું કર્મ કરવાનું છે, રિઝલ્ટની ઉપર વિચાર નથી કરવાનો. તો એમ કીધું કે તો કરો ને, જે પ્રયત્ન કરો છો એને સમજવાનો, રિઝલ્ટનું શું કામ વિચારે છે. તો પણ ના સમજાયું. પછી એન્ડમાં એક વાત કરી કે કૃષ્ણ છે ને સમજવાનો વિષય નથી, કૃષ્ણ ફક્ત પ્રેમ કરવાનો વિષય છે. કૃષ્ણ ફક્ત પ્રેમ કરવાનો વિષય છે. તમે બધા જેટલી વાતો કરો છો ને એટલી બધી અમને કાંઈ ખબર નથી પડતી, પણ આ 1 વર્ષમાં 1 વાત ચોક્કસ ખબર પડી ગઈ છે કે આ દુનિયામાં પ્રાપ્ત કરવા યોગ્ય કાંઈ છે જ નહીં. કેટલું ભેગું કરશો એની કોઈ સીમા નથી. જેટલું વધારે ભેગું કરશો એટલું વધારે ટેન્શન. શું કહેવું જીતુભાઈ, છે ને? જેટલું વધારે ટેન્શન રહેશે. પણ દિલથી થેન્ક યુ એટલે નહીં કે આવું સારું ઘર બનાવી દીધું, આવી સારી ફેસિલિટીઝ આપી, પણ ફક્ત ને ફક્ત એટલે કે આ માર્ગ ઉપર લઈને આવ્યા છો તમે અમને. બહુ આનંદ આવે છે કે અખિલ બ્રહ્માંડના સ્વામીની વાતો કરવા મળે છે. હવે તો કૃષ્ણ નામના આંસુમાં પણ આનંદ આવે છે. આજથી મારું તન મન અને જીવન કૃષ્ણને જ સમર્પિત રહેશે, અને તમારા બધાનો સપોર્ટ પ્લીઝ આપતા રહેજો. જય શ્રી કૃષ્ણ.